આજે ગુજરાતના વાતાવરણમાં મેઘાથી પલટો જોવા મળ્યો હતો. વડોદરામાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મિની વાવાઝોડાનો અહેસાસ થયો હતો. અમદાવાદમાં ભારે પવનથી એરપોર્ટ પર પ્લેન ફંગોળાઈને બીજા પ્લેન સાથે અથડાતા 5 પ્લેનને નુકસાન થયું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને કચ્છ પંથકમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી. રાજકોટના ધોરાજીમાં 1.5 ઇંચ, પડધરીમાં 1, લોધિકા અને કોટડા સાંગાણીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટા આવ્યા હતા. વરસાદ થતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીઓના કથિત યૌન શોષણનો મામલો રાષ્ટ્રીય સ્તરે પડઘાયો છે. આજે હોસ્પિટલની પૂર્વ એટેન્ડન્ટ યુવતીઓ દ્વારા ન્યાયની માંગ સાથે હોસ્પિટલ કેમ્પસમાં જ ધરણા કરવામાં આવ્યા છે. અમદાવાદના વિમેન્સ એક્શન ગ્રુપ, મજૂર મહાજન સંઘ, ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠનના મહિલા આગેવાનો જામનગર દોડી આવ્યા હતા. સારાબેન બાલદીવાળા, સ્મિતાબેન પંડ્યા તથા મીનાક્ષીબેન જોશી વગેરે મહિલા આગેવાનોએ પીડિતોની આપવીતી સાંભળી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ પણ જામનગર દોડી આવ્યા હતા. તેમણે પણ પીડિતોની મુલાકાત લીધી હતી. સમગ્ર પ્રકરણમાં હવે રાજકીય પક્ષોએ પણ ઝીંપલાવતા સમગ્ર ઘટનાક્રમ વધુ ચર્ચાસ્પદ બન્યો છે. અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ અવાજ નામની સંસ્થાને હું પ્રતિનિધિત્વ કરું છું. મારી સાથે બીજી 2 સંસ્થાના પ્રતિનિધિ આવ્યા છે. એમાં એક ઓલ ઇન્ડિયા સાંસ્કૃતિક સંઘના મીનાક્ષીબેન જોશી છે અને બીજા સ્મિતાબેન પંડ્યા મજૂર મહાજન સંઘ મહિલા વિંગના સભ્ય છે. અમે લોકો અહીંયા એટલા માટે આવ્યા કે કાલે અમે પેપરમાં અમદાવાદમાં વાંચ્યું કે આ કોલેજમાં આવું થઈ રહ્યું છે, ખાસ કરીને દીકરીઓ સાથે અભદ્ર માંગણીઓ થઈ અને એનો વિરોધ કર્યો, તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. નોકરી એ એક વસ્તુ છે, કદાચ કોન્ટ્રાક્ટ ઉપર લીધા હોય ને એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય એવું સમજી શકાય, પણ અભદ્ર માંગણીઓ કરી એ જો દીકરીઓ કહેતી હોય તો અમે એ બાબતે ખૂબ ગંભીર છીએ. અને અમારે સમજવું છે દીકરીઓ પાસેથી કે શું શું ચાલતું હતું અને આ આગળ એમને કોને કોને ફરિયાદ કરી અને કોને કોને એની ફરિયાદને ન સાંભળી. સરકારશ્રીએ બહાર પાડેલું જાહેરનામું છે અને આપણા દેશનો કાયદો છે કે દરેક કામના સ્થળે જાતીય સતામણીની માટેની એક કમિટી બનવી જોઈએ. આ હોસ્પિટલે એના માટે શું કર્યું? અહીંયા કોઈ એવી વ્યવસ્થા છે કે કોઈ પણ દીકરીઓને કે કોઈ પણ બહેનને જાતીય સતામણી થતી હોય તે ફરિયાદ કરે, એની ફરિયાદ ઉપર ધ્યાન આપવામાં આવે, એવું કશું બન્યું છે કે અહીંયા નથી બન્યું? જો આ સરકારી હોસ્પિટલમાં જ આ પરિસ્થિતિ હોય તો પછી પ્રાઇવેટમાં શું હશે એની કલ્પના કરવાની રહી. અને સરકારશ્રી આટલા બધું વાહન પુકારે છે કે દીકરીને પડાવો, દીકરીને આગળ લાવો, કોઈ દીકરીઓ કઈ રીતે ભણશે, કઈ રીતે આગળ આવશે? એટલે અમારા માટે આ એક બહુ જ ગંભીર ચિંતાનો વિષય છે, ખાસ કરીને સ્ત્રી સંસ્થા હોવાના નાતે કે દીકરીઓ સલામત નથી કામના સ્થળે, તો દીકરીઓ ભણશે, આગળની પેઢી દીકરીઓ ભણશે કેમ? કારણ કે બહાર નીકળવાનું જ નથી, ઘરમાં જ બેસવાનું છે. તો એના માટે આ ચિંતાથી અમે અહીંયા આવ્યા છીએ, અમારો ટેકો જાહેર કરવા આવ્યા છીએ દીકરીઓ સાથે. અને આ જ લડાઈમાં જ્યારે જ્યારે આગળ અમારા ટેકાની જરૂર પડશે તો અમદાવાદથી અથવા અહીંયા આવીને અમે અમારો ટેકો આપીશું. દીકરીઓની સાથે જેટલી વાત કરી એમાં અમે અત્યારે એટલી વાત પૂરતી નથી કરી શક્યા, હજી સમય નથી મળ્યો, પણ અમને એક વસ્તુ એટલી ખાતરી થઈ કાલના પેપરથી આજના 8 કલાકમાં કે ખરેખર દીકરીઓ સાથે છેડતાની થઈ છે. જો ન થઈ હોત તો એ લોકો મીડિયા સુધી ના ગયા હોત. મીડિયા સુધી આટલી દીકરીઓ હિંમત કરીને આવી છે એનો મતલબ જ એ છે કે કશું તો થયું છે. અમારા માટે શું થયું એના કરતાં વધારે અગત્યનું એ છે કે એના માટે એમને કોને કોને ફરિયાદ કરીને ફરિયાદ સાંભળનાર વ્યક્તિઓએ એના માટે શું એક્શન લીધી. કરનારે તો કર્યું, પણ એના સાથે જો કોઈ અધિકારીઓએ એક્શન ન લીધું હોય એની સામે જે આ દીકરીઓ સાથે થતું હતું, એ અધિકારીઓ પણ એટલા જ દોષિત છે કરનાર જેટલા જ. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ દ્વારા છેલ્લા 5 વર્ષમાં જીપીએફ ખાતા માટે કપાવેલી ₹43.44 લાખની રકમ કર્મચારીઓના ખાતામાં જમા થઈ નથી. જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અથવા દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ ભૂલ થઈ હોવાના પગલે બાકી રકમની ગ્રાન્ટ રાજ્ય સરકારમાંથી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નિયમાનુસાર આ રકમ પર વાર્ષિક 8% લેખે વ્યાજ પણ ચૂકવવું પડશે, તો તેની જવાબદારી કોની તે પણ મોટો સવાલ છે. સમગ્ર મુદ્દે આચાર્ય સંઘ દ્વારકાના પ્રમુખ હિતેન્દ્રભાઈ આચાર્ય, મહામંત્રી જગમાલભાઈ ભેટારિયા વગેરે દ્વારા સાંસદથી લઈ શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.